અમરેલી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની મદદથી સબસિડીનો લાભ લઈ આત્મનિર્ભર બની રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂત ભીખુભાઈને ખેતી ક્ષેત્રે નવો ચીલો ચાતરવામાં સફળતા મળી છે તેઓ શેલમ હળદરની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ રાસાયણિક ખાતરના ઉપયોગ વિના સંપૂર્ણ પ્રાકૃતિક રીતે હળદરની ખેતી કરે છે જેમાં તેઓ જીવામૃત સહિતનો ઉપયોગ કરે છે હવે તેઓ માત્ર હળદરના ઉત્પાદન પૂરતા સીમિત ન રહી હળદરને દળવાની પ્રક્રિયામાં જોડાયા છે હળદર દળવા માટે તેમણે મશીનની ખરીદી માટે સબસિડી મેળવી હતી આ મશીનના ઉપયોગ થકી તેઓ જાતે જ હળદર દળીને વેચાણ પ્રવૃત્તિ કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા બન્યા છે સાત વર્ષથી પોતે હળદરની ખેતી કરતા હતા પોતાની હળદર ઉત્પાદન થયા પછી હળદરને પ્રોસેસ કરી અને એને માર્કેટિંગ કરવું પડે તો એના માટે ઓઢોમાં જ્યારે બાગાયતના માર્ગદર્શન માટે આવતા ત્યારે વર્ષો પહેલા એમને પ્રોસેસિંગ માટે સમજાવ સમજૂદ કરી અને પોતાની હળદરનું પોતે પ્રોસેસિંગ કેમ કરી શકે એ માટે આગળ વધે એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને બાગાયત ખાતાની પંચોતેર ટકા સહાયમાં પ્રોસેસિંગ મશીનરી પણ પોતે ખરીદેલું છે અને એમને જોઈને બીજા ખેડૂતો પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે હું 2017 થી હળદર શેલોની ખેતી કરું છું વાડીએ ઘરઘંટી છે પાલિશ મશીન છે બોઈલિંગ છે અને પાવડર કરી પેકિંગ કરી દર વર્ષે પાવડર બધો વીયો જાય છે ઓણ ભાવ વધારે છે એટલે બસો પચાસ રૂપિયા કિલો પેકિંગ કમ્પ્લીટ કરી